વેલકમ ટુ પે મોર્ડન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં તો છો ને? આજે આપણે કાઢીશું ગણિત ગમ્મત. શું કાઢીશું? ગણિત ગમ્મતનું પાઠ્ય પુસ્તક. એમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 12. શું છે ચેપ્ટરનું નામ? આપો અને લો. શું નામ છે? આપો અને લો. એમાં છે કિન્નરી બજારમાં મોતી વેચે છે, તે છૂટા મોતી અને 10 મોતીનો હાર વેચે છે. કિન્નરી શું કરે છે? છૂટા મોતી અને 10 મોતીનો હાર વેચે છે. રાજીયાને 12 મોતી જોઈએ છે, તેથી કિન્નરી તેને એક હાર અને 2 છૂટા મોતી આપે છે. રાજીયાને શું જોઈએ છે? 12 મોતી જોઈએ છે, તો શું કરશે? એક 10 મોતીનો હાર આપશે અને 2 છૂટા મોતી આપશે. હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો. હવે અહીંયા શું આપેલું છે તમને? કોષ્ટક આપેલું છે. હવે આ કોષ્ટક તમારે જોવાનું છે. અહીંયા નામ આપેલા છે, અહીંયા મોતી છે, અહીંયા 10 મોતીનો હાર અને અહીંયા છૂટા મોતી છે. તો પેલું નામ છે રાજીયા, એને કેટલા મોતી જોઈએ છે? 12. તો 10 મોતીનો એક હાર આપશે અને 2 છૂટા મોતી આપશે. આ તમને આપેલું છે ને ઉદાહરણ. હવે નીચેનું છે રીમા. રીમાને કેટલા મોતી જોઈએ છે? તો કે 17. તો શું આપશે? 10 મોતીનો એક હાર અને 7 છૂટા મોતી. પછી છે આરિફ, એને કેટલા મોતી જોઈએ છે? તો કે 24. તો શું આપશે? 10 મોતીના 2 હાર અને 4 છૂટા મોતી. પછી છે સોનુ, એને કેટલા મોતી જોઈએ? તો કે 35. તો કેટલા હાર આપશે 10 મોતીના? 3. 10 10 10, 30 થઈ ગયા અને 5 છૂટા મોતી, 35 થઈ ગયા ને. હવે છે સમીર, એને કેટલા જોઈએ છે મોતી? તો કે 31. તો શું આપશે? 10 મોતીના 3 હાર અને 1 છૂટું મોતી. હવે નીચે લખે છે રીમા અને રાજીયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા. શું કહે છે? રીમા અને રાજીયાએ કુલ ભેગા મળીને કેટલા મોતી લીધા? તો આ રીમા છે અને આ રાજીયા છે, તો એણે કેટલા લીધા? રીમાએ 17 લીધા, રાજીયાએ 12 લીધા, તો કુલ કેટલા થશે? 29. હવે પેજ નંબર 91. રાજીયા, રીમા. રાજીયાના કેટલા મોતી છે? 12. રીમાના કેટલા છે? 17. રાજીયા પાસે એક હાર અને 2 છૂટા મોતી છે. રીમા પાસે 1 હાર અને 7 છૂટા મોતી છે. નીચે લખેલું છે બરાબર, તમે તેને આ મુજબ લખી શકો છો. અહીંયા લખેલું છે આ રાજીયાના મોતી છે અને આ રીમાના. તો રાજીયા પાસે 1 હાર અને 2 છૂટા મોતી છે, રીમા પાસે 1 હાર અને 7 છૂટા મોતી છે. તો એનો સરવાળો કરવાનો છે. તો 7 ને 2 કેટલા થશે? 7 અને 2 8 9. કેટલા થશે? 9. અને 1 ને 1 2. પછી નીચે છે પહેલા આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. હવે શું છે? છૂટા મોતીને આપણે ભેગા કરવાના છે અને ગણવાના છે. તો આ કેટલા છે? 2. અને આ કેટલા છે? 7. તો 7 ને 2 કેટલા થશે? 9. નીચે લખેલું છે 9 છૂટા મોતી છે, તેથી આ ખાનામાં હું 9 લખું છું. અહીંયા શું આવશે? 9. અહીંયા આપણો પેજ નંબર 91 પૂરો થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 92. અહીંયા શું આપેલું છે? રાજીયાના હારના મોતી અને રીમાના મોતી, અહીંયા એનો ટોટલ આપેલો છે. હવે લખેલું છે હવે બધા હાર ભેગા કરો અને ગણો. 2 હાર છે, તેથી હું આ ખાનામાં 2 લખું છું. કેટલા હાર છે? 1 ને 1 2. કેટલા છે? 2. અને મોતી કેટલા છે? આ 7 અને આ 2. તો 7 ને 2 કેટલા થશે? 9. નીચે લખેલું છે મને જવાબ મળી ગયો, રાજીયા અને રીના પાસે 2 હાર અને 9 છૂટા મોતી છે. સાચો જવાબ, રાજીયા અને રીમા પાસે કુલ 29 મોતી છે. કેટલા છે? 29. હવે નીચે છે મહાવરાનો સમય, રાજીયા અને સોનુએ કેટલા મોતી લીધા.
રજા પાસે કેટલા હતા? 12. સોનુ પાસે કેટલા છે? 35. તો અહીંયા લખેલું છે 12 વત્તા 35. તો 5 ને 2 કેટલા થશે? 2 ને 5 7 અને 1 ને 3 4. તો રાજા અને સોનુએ કેટલા મોતી લીધા? મોતી કેટલા છે? કુલ મોતી કેટલા છે? 47. અને એમાંથી 4 હાથ છે અને મોતી કેટલા છે? 7. તો જવાબમાં શું આવશે? 7. અહીંયા પેજ નંબર 92 પૂરું થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 93. એક વધારાનો હાર. રીમા અને આરીફે લીધેલા મોતી. રીમા પાસે કેટલા મોતી છે? 17. એક હાર અને 7 છૂટા મોતી. અને આરીફ પાસે કેટલા છે? 24. તો 2 હાર છે 10-10 મોતીના અને 4 છૂટા મોતી છે. બરાબર. હવે ઉમેરો, રીમા પાસે 17 મોતી અને આરીફ પાસે 24 મોતી છે. કેટલા છે? રીમા પાસે 17 અને આરીફ પાસે 24. તો શું આવશે? આનો સરવાળો કરીશું તો 7 વત્તા 4 કેટલા થશે? 8, 9, 10 અને 11 કેટલા થશે? 11. અને 1 ને 2 3. હવે નીચે છે, મારે પહેલા બધા છોટા મોતી જ ગણવા પડશે. છોટા મોતી કેટલા છે? 7. રીમા પાસે અને આરીફ પાસે 4. તો 7 ને 4 કેટલા થશે? 11. કેટલા થશે? 11. 11 છોટા મોતી છે. તો હું વાદળી ખાનામાં શું લખું? તો શું લખશે? અહીંયા 11 આવશે. શું લખશે? 11. હવે નીચે લખેલું છે 10 છોટા મોતી 1 હાર બનાવે છે. બરાબર. તેથી 1 હાર વધુ ઉમેરો. શું કહે છે? 10 છોટા મોતી એટલે કેટલો થાય? 1 હાર થાય. 1 હાર ને માંથી કેટલું ઉમેરવાનું? 1 મોતી એટલે કેટલા થશે? 11. વધારાનો 1 હાર યાદ રાખવા હું નાનો 1 લખું છું. વધારાનો 1 હાર યાદ રાખવો છે તો શું લખે છે? નાનો 1 અહીંયા લખે છે. તો શું થશે? કુલ મોતી કેટલા થશે? 7 ને 4 કેટલા થશે? 11 થશે. તો 11 નો 1 અહીંયા આવ્યો. અહીંયા વધી 1 છે, નાનો 1 લખેલો છે. 1 ને 1 2, 2 ને 2 4. આવડે ને બધાને? અહીંયા પેજ નંબર 93 પૂરો થાય છે. હવે જોઈશું આપણે પેજ નંબર 94. બરાબર. હવે કેટલા મોતી થશે? હું મોતીના ખાનામાં 1 લખું છું. અહીંયા 1 લખેલો એણે. તો 7 ને 4 કેટલા થયા હતા? 7 પછી ગણો તો 8, 9, 10 ને 11 કેટલા થાય? 11. તો 11 નો 1 અહીંયા લખ્યો, વધી 1 અહીંયા આવશે. 1 ને 1 2, 2 ને 2 4. તો અહીંયા કેટલા આવશે? 4. સરસ. હવે બધા હાર ગણો. તો કેટલા હાર છે? 1, 2, 3, 4. કેટલા હાર છે? 4. અને છૂટું મોતી કેટલું છે? 1. હું હારના ખાનામાં 4 લખું છું. હાર કેટલા છે? 4. તો અહીંયા કેટલા આવશે? 4. અને છૂટા મોતી કેટલા છે? 1. તો કેટલું આવશે અહીંયા? 1. અરે, રીમા અને આરીફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે. હા, રીમા અને આરીફ પાસે કુલ 41 મોતી છે. શું છે? રીમા અને આરીફ પાસે કુલ કેટલા મોતી? 41. એમાં 10-10 મોતીના કેટલા હાર? 4 અને 1 છૂટું મોતી. અહીંયા પેજ નંબર 94 પૂરું થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 95. હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું. સરળ રીતે જો આરીફ 3 રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય, આરીફ પાસે 21 થાય. તેથી 20 વત્તા 21 બરાબર 41. આ શું કહે છે? સરળ રીતે બતાવે છે. હવે નીચે છે, તમે તેને અન્ય રીતે કરી શકો. લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. તેમની પાસે કુલ કેટલા મોતી છે? એમાં પેલું અ છે. રીમા પાસે કેટલા છે? 17. અને સોનુ પાસે કેટલા છે? 35. તો મોતી કેટલા છે? 7 અને 5. અને હાર કેટલા છે? 1 અને 3. તો 1 ને 3 કેટલા થાય? 4. હાર કેટલા છે? 4. અને મોતી કેટલા છે? 7 ને 5 કેટલા થશે?
आठ नौ दस अग्यार ने बार केटला थशे बार तो कुल केटला मोती बार पछी बार छे आरिफ अने राजिया आरिफ पासे कुल केटला मोती चौबीस रजिया पासे कुल केटला मोती बार आरिफ पासे आर केटला छे दस दस मोती ना बे अने छूटा मोती चार रजिया पासे हार एक अने छूटा मोती बे तो शू थशे चार ने बे छ अने बे ने एक त्रण तो कुल मोती केटला आवशे छ हवे नीचे छे केटला वधारे मोती छे एमां छे सोनू पासे केटला छे पात्रीस अने आरिफ पासे कुल केटला छे चौबीस तो नीचे लखेलू छे सोनू पासे आरिफ करता खाली जग्या वधु मोती छे सोनू पासे केटला छे पात्रीस आरिफ पासे चौबीस तो शू थशे एमां दस दस मोतीना केटला हार छे त्रण आरिफ पासे बे त्रण माथी बे जशे तो एक अने मोती केटला छे सोनू पासे पांच आरिफ पासे चार तो पांच में चार जाए तो एक तो सोनू पासे केटला वधारे मोती छे तो एक ब छे आरिफ अने राजिया आरिफ पासे कुल केटला मोती छे चौबीस एमां हार केटला छे बे अने मोती केटला छे चार रजिया पासे कुल केटला मोती छे बार एमां हार केटला छे एक अने मोती केटला छे बे तो चार माथी बे जाए तो केटला वधशे बे तो शू आवशे आरिफ पासे रजिया करता बे वधु मोती छे लख्यो ने बधाए आवडे ने बधाईने अहींया पेज नंबर 95 पूरो थाय छे हवे जोईशुं पेज नंबर 96 सीमर पासे रीमा करता केटला वधु मोती छे सीमर पासे केटला छे 31 रीमा पासे 17 तो अहींया शुं आवशे बदबाकी करीशुं તમે એક મોતી માંથી સાત મોતી કેવી રીતે લેશો સીમર પાસે 31 મોતી છે અને રીમા પાસે 17 તો શું આવશે નીચે તમને આ શીખવાડેલું છે એક માંથી સાત કેવી રીતે બાદ કરશો તો અહીંયા લખેલું છે સીમરના એક હારને છૂટો કરો શું છે એક હારને છૂટો કરવાના છે સીમર પાસે કુલ કેટલા મોતી 31 એમાં ત્રણ હાર અને એક મોતી છે તો એક હારને આપણે છૂટો કરી દઈશું તો કેટલા થશે 11 મોતી કેટલા થશે 11 તો અહીંયા એકની ઉપર આવશે 11 11 માંથી 7 કા છૂટો કેટલા વધે 4 વધશે યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પણ છેકો મારીશ અને હારના ખાનામાં 2 લખીશ 3 ઉપર છેકો મારે તો શું આવશે અહીંયા ઉપર 2 2 માંથી 1 જઈ તો એક અને એક ઉપર છેકો મારીને શું લખશે 11 11 માંથી 7 જાય તો 4 મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 લખો કારણ કે હવે 11 મોતી છે શું થયું એક આ છૂટો પાડી દીધો એટલે કેટલા મોતી થઈ ગયા એક મોતી હતું અને 10 મોતી બીજા તો કેટલા થઈ ગયા 11 આવડે ને બધાને અહીંયા પેજ નંબર 96 પૂરો થાય છે હવે જોઈશું પેજ નંબર 97 હવે સરળ થઈ ગયું તમે 11 મોતીમાંથી 7 લઈ શકો છો સીમર પાસે કેટલા મોતી છે 31 રીમા પાસે 17 હા મેં મોતીના ખાનામાં 4 લખ્યા છે અહીંયા શું કરે છે આ મોતીના ખાનામાં કેટલા લખ્યા 4 અહીંયા શું છે 31 માઇનસ 17 31 માંથી શું કરવાનું છે 17 બાદ કરવાના છે તો અહીં 1 માંથી 7 જાય ન જાય ને તો 1 ની માથે શું આવશે 11 11 માંથી 7 જાય તો કેટલા વધશે 4 અને 3 માંથી 3 ઉપર શું આવશે 2 2 માંથી 1 જાય તો 1 તો કુલ કેટલા થયા 14 તે ઝડપથી લખ્યું હવે 2 માંથી 1 હાર લો શું કહે છે 2 માંથી 1 હાર લઈ લેવાનો છે તો 31 બાદ 17 31 માં 17 બાદ કરો તો કેટલા આવશે 14 મેં હારના ખાનામાં 1 લખ્યો છે સીમર પાસે રીમા કરતા 1 હાર અને 4 મોતી વધુ છે સીમર પાસે રીમા કરતા 14 મોતી વધુ છે અહીંયા કેટલા લખેલા છે 14 તો કેટલા આવશે 14 અહીંયા આપણો પેજ નંબર 97 પૂરો થાય છે હવે આપણે જોઈશું પેજ નંબર 98
મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો. તનિષા પાસે 17 પેન્સિલ છે, રિયા પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે? તનિષા પાસે કુલ કેટલી? 17. રિયા પાસે 25. તો આનું શું કરવાનું છે? સરવાળો. તો 7 વત્તા 5 કેટલા થશે? 7 પછી ગણવાનું. 8, 9, 10, 11, 12 કેટલા થશે? 12. તો 12 નો બગડો વધી આવશે 1, 1 ને 1, 2, 2 ને 2, 4. તો કુલ કેટલી પેન્સિલ થશે? 42. કેટલી થશે? 42. જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 થાય, સિયા પાસે 22 પેન્સિલ થાય. 20 વત્તા 22 નો સરવાળો કરવો સરળ છે. તો કેટલો થાય? 20 ને 22, 42. બીજું છે, મુનિચાના વર્ગમાં 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે, બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડી થાય? તો અહીંયા શું કરવાનો છે? સરવાળો. 13 વત્તા 22 તો કેટલા થશે? 3 ને 2, 5. કેટલા થશે? 5. અને 1 ને 2, 3. તો કુલ કેટલી ચોપડી થશે? 35. પછી અહીંયા છે ત્રીજું, સાક્ષી પાસે 23 ફળ હતા, તેણે 15 ફળ ખાધા, તો તેની પાસે કેટલા ફળ વધ્યા? કુલ કેટલા ફળ હતા? 23. એમાંથી ખાધા કેટલા? 15. તો 23 માંથી 15 ઓછા થઈ ગયા, તો શું આવે? બાદબાકી આવે. તો અહીંયા 3 ઉપર જે ખો મારીને શું આવશે? 13. અને 2 ની ઉપર શું આવશે? 1. તો 13 માંથી 5 જાય તો કેટલા વધશે? 8. કેટલા વધશે? 13 ગણો તો તમે, પછી એમાંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 8. અને 1 માંથી 1 જાય તો 0. તો કુલ કેટલા ફળ વધે? 8. પછી ચોથું છે, દલજીત પાસે 35 લખોટી છે, અરવિંદ પાસે 25 લખોટી છે, તેમની પાસે કુલ કેટલી લખોટી થાય? તો અહીંયા શું આવશે? કુલ સરવાળો કરવાનો. 5 ને 5, 10. 10 ની 0 વધી કેટલી આવશે? 1. 1 ને 3, 4. અને 4 ને 2, 6. તો અહીંયા કેટલા આવશે? 6. તો કુલ કેટલી લખોટી થશે? 60. કેટલી થશે? 60. હવે પાંચમું છે, નિશા પાસે 32 બંગડી છે, સુખી પાસે 16 બંગડી છે, નિશા પાસે કેટલી વધારે બંગડી છે? શું કહે છે? સુખી કરતા નિશા પાસે કેટલી બંગડી વધારે છે? તો શું આવશે? બાદબાકી. 32 માંથી 16 જાય તો કેટલા વધશે? અહીંયા 2 આપેલા છે, તો 2 માંથી 6 જાય ના જાય ને, તો 2 ની ઉપર શું આવશે છેકો મારીને? 12. અને અહીંયા 3 ની ઉપર શું આવશે? 2. તો 12 માંથી 6 જાય તો કેટલા વધશે? 6. કેટલા વધશે? 6. અને 2 માંથી 1 જાય તો 1. કેટલા વધશે? 1. આવડે ને બધાને? અહીંયા આપણો પેજ નંબર 98 પૂરું થાય છે. અહીંયા સુધી તમારે બધાને પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.